subscribe to channel and press the bell icon for the latest updates. નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ 1 2 અને ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આ વિડિયોની અંદર આપણે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન વિષયને અનુરૂપ પ્રશ્નોની ચર્ચા કરીશું. જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? જવાબ છે, એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી કે એક સહાયક જેવી. બીજો પ્રશ્ન, પત્રક બી એટલે કયું પત્રક? જવાબ છે, વ્યક્તિ વિકાસ પત્રક. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, ઘર, સમાજ, મિત્રવર્તુળ તથા સમૂહ માધ્યમ દ્વારા મળતી કેળવણી કેવી ગણાય? જવાબ છે, અનૌપચારિક. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? જવાબ છે, NCERT દ્વારા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વર્તમાન સમયમાં જીવન કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે? જવાબ છે, ડૉક્ટર સ્વરૂપ સંપટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, શાળા સમય દરમિયાન શાળાએ ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા એટલે? જવાબ છે, વૈકલ્પિક શાળા. સાતમો પ્રશ્ન, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે? જવાબ છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓ અને ઉચ્ચ કક્ષાનો અભ્યાસક્રમ. આઠમો પ્રશ્ન, ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? જવાબ છે, જ્હોન ડ્યુઈએ. ત્યારબાદ નવમો પ્રશ્ન, શિક્ષક સામે સૌથી મહત્વપૂર્ણ પડકાર કયો છે? જવાબ છે, અધ્યયન પ્રક્રિયા રસપૂર્ણ બનાવવી. ત્યારબાદ દસમો પ્રશ્ન, શિક્ષણ જો ત્રિધ્રુવી છે તો એ ત્રણ ધ્રુવો કયા? જવાબ છે, શિક્ષણ, સમાજ અને અધ્યતા. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. ફરીથી મળીશું બીજા આવા અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ.